પારિવારિક ગૃહ કંકાસ થયેલો ઝઘડો બાદ ચોકબજાર સિંગણપુર ખાતે રહેતા કોલેજિયન યુવાનને ચોકબજાર પોલીસ મથકમાં ગઈકાલે રાત્રે પોલીસ જવાનોએ માર માર્યો હોવાના આક્ષેપ તેમાં કર્યા હતા. જોકે યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ શેરબજાર ખાતે આવેલા સિંગણપુર રોડ પર વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મેત સંદીપભાઈ જોશી વેસુ રોડ પર આવેલી ડીઆરબી કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જોકે ગઈકાલે રાત્રે મિતને જમણા પગમાં અને જાંઘ અને શરીરના વિવિધ ભાગો દુખાવો શરૂ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ત્યાં તેમની સંબંધીએ કહ્યું હતું કે તેમના પરિવારજનો સાથે ગૃહ કંકાસ થયો હતો, જ્યારે કૌટુંબિક ઝઘડામાં તેમની દાદીને ઘરની બહાર કાઢી મૂક્યા હોવા અંગે ચોકબજાર પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ જવાનો પીસીઆર વાન લઈને તેમના ઘરે આવ્યા હતા. બાદમાં મિત અને તેમના માતા પિતાને ચોકબજાર પોલીસ મથકમાં લઈ ગયા હતા. ત્યાં માતા પિતાને સાઈડમાં બેસાડ્યા બાદ પોલીસ જવાનોએ મિતને માર માર્યો હતો અને કારકિર્દી બગાડવા અંગે ધમકી આપી હતી અને અરજી નહીં કરવા કહ્યું હતું તેવા આક્ષેપ કર્યા હતા. ચોકબજાર પોલીસ મથકના પીઆઈએ એસબી શેખે જણાવ્યું હતું કે તેમનો પારિવારિક ઝઘડો થયો હતો, જેમાં તેઓએ તેમની દાદીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અંગે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસ જવાનો પોલીસ મથકમાં લાવીને તેમને સમજાવતા હતા. તેને માર મારવામાં આવ્યો નથી કે તેને ધમકી પણ આપી નથી, એટલું જ નહીં પણ તેણે પોલીસ અને મારી સાથે માથાકૂટ કરી હતી, તેણે ખોટા આક્ષેપ કર્યા હતા. મિત સંદીપભાઈ જોશી, હું અત્યારે હાલમાં અભ્યાસ કરું છું, બીબીએ સેકન્ડ યરમાં છું. મારું રહેઠાણ 103 વિષ્ણુનગર સોસાયટી વેડ રોડ. શું બનાવ બન્યો તમારી સાથે સેજ મોટેથી? મારી સાથે અત્યારે હાલમાં મારા ફાધર ને મધર બોલી સાંભળી શકતા નથી, અને મારી એક બેન છે સાથે, અને મારા ફાધર સાથે બનાવમાં એવું બન્યું છે કે મિલકતનો ઝઘડો ચાલે છે સાથે, અને મારા નાના કાકા અને મારા બા એ બંને ઝઘડો ઉપજાવે છે. ગઈકાલે શું બન્યું? ગઈકાલના બનાવમાં એવું બન્યું કે બાએ મારા દાદીએ એમણે અરજી કરી પોલીસ સ્ટેશનમાં, અને સાંજે પીઆઈ સાહેબ અમને પોલીસ સ્ટેશન બોલાવી દીધા, અને કંઈ વિચાર મૂક્યા વગર મને તરત મારવાનું શરૂ કરી દીધું ચોક બજારમાં. શું નામ? સલીમ શેખ છે. પીઆઈ અરજી કોણે કરી હતી? અરજી મારા દાદીએ કરી કરેલી હતી, તરલિકાબેન. હવે શું માંગણી છે તમારી? મારી માંગણી એટલી જ છે કે વગર મારો કંઈ વાંક હતો નહીં તો પણ મને મારવામાં આવ્યો છે, તો મને એનો ન્યાય મળે. કોણ બેકસૂર છે આમાં? આમાં હવે બેકસૂર તો હું કોઈને કહી ના શકું. મારી કરેલી એટલી માંગણી છે કે મને ન્યાય મળે, કારણ કે પીઆઈ સાહેબ મને એવી ધમકી આપે છે કે હું તમારું કેરિયર બગાડી મૂકીશ, તમારા મમ્મી પપ્પાને જેલમાં મુકાઈ દઈશ, તમને 3 વર્ષ એવી ધમકીઓ આપે છે પીઆઈ સાહેબને, ખરાબ ખરાબ શબ્દ બોલીને ગાળો સંભળાવે છે.